हेलो विद्यार्थी मित्रों, नेक्स्ट एसपीआई यूट्यूब चैनल में आपनो स्वागत छे। सौप्रथम आठमा धोरणना विद्यार्थीओनो हूँ नेक्स्ट विभागनी अंदर स्वागत करू छू। आजे आपणे सामाजिक विज्ञाननी अंदर प्रकरण नंबर एक भारत में यूरोपियन प्रजानु आगमन शुरू करवा तरफ आगळ जई रह्या छीए। तो मित्रों, मोटा भागे प्राचीन भारतना इतिहास विषयनी नाना मोटा अंशे तमने माहितीओ छे के प्राचीन समयथी भारत विश्वना देशोमां प्रसिद्ध छे अने आ प्रसिद्धि भारतमां थती उपलब्ध वस्तुओथी हती। आजे तमे वात करशो तो 15मी सदी 14मी सदी पहेला पण विश्वना देशो साथे जे छे ए भारतनो व्यापार जे छे ए सततथी सतत शरू हतो। तो आ व्यापारना संदर्भे विश्वना जुदा जुदा प्रांतोमांथी विश्वना जुदा जुदा विस्तारोमांथी व्यापार करवानी लालचे व्यापार करवाना उद्देश्यथी अने कोई वस्तुनी प्राप्तता माटे आजे भारतनी अंदर अनेक विदेशी प्रजाओ आवी अने ए विदेशी प्रजाओनो एक युग हतो, एक समय हतो अने ए समय यूरोपियन प्रजाना आगमननो समय कहेवाय। मित्रों, घणा बधा नामनी यादी बने। आम कहीए तो ફિરંગીઓનું તમે નામ સાંભળ્યું હશે, તો પોર્ટુગીઝો જેને આપણે ફિરંગીઓ કહીએ, પછી હોલેન્ડના ડચ લોકો કહીએ જેને આપણે વલંદા એવું નામ આપ્યું હતું, ત્યાર પછી આપણે ફ્રેન્ચમાંથી ફ્રેન્ચો આવેલા હતા, ત્યાર પછી મિત્રો ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો આવ્યા હતા। તો મુખ્ય ચાર પ્રજા જે છે એ આપણે ગણી શકાય। પાંચમીનું એક નામ છે પણ એનો અભ્યાસ મિત્રો નથી, ડેનમાર્કમાંથી ડેનિશ પ્રજા આવી હતી, પણ ભારતીય ઇતિહાસમાં એનો આટલો બધો મોટો ઉલ્લેખ નથી। તો યુરોપિયન પ્રજાઓમાં મિત્રો આપણે ચાર પ્રજાઓ વિશેની માહિતીઓ સૌ પ્રથમ મેળવવી પડે છે। પહેલી પ્રજા ફિરંગી એટલે પોર્ટુગીઝો, બીજી પ્રજા ખાસ કરીને જોઈએ તો ડચ લોકો એટલે કે વલંદાઓ હોલેન્ડમાંથી આવેલા, ત્યાર પછી ઇંગ્લેન્ડમાંથી આવેલા અંગ્રેજો, અને ત્યાર પછી જોઈએ તો ફ્રેન્ચમાંથી આવેલા ફ્રેન્ચો। તો ચાર પ્રજા વિશેની માહિતી ભારતની અંદર જે આવ્યા છે એના વેપારના સંદર્ભે અંગે આપણે મિત્રો અભ્યાસ આ પાઠની અંદર કરશું। કઈ પ્રજા ક્યારે આવી અને કેટલી સત્તાઓ એને સ્થાપી, કેટલી સત્તાઓ એને જમાવી જેના વિશેની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે। તો મિત્રો, પ્રકરણ નંબર એક યુરોપિયન પ્રજાનું આગમન, પ્રકરણ નંબર એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન। હવે મિત્રો, યુરોપિયન પ્રજા ભારતમાં આવી શું કામ? તો મેં તમને પહેલા પાઠની શરૂઆતમાં કીધું વેપાર હશે। તો મિત્રો, યુરોપિયન પ્રજા ભારતમાં આવી એની પહેલા ભારતનો વેપાર એની સાથે કઈ રીતે ચાલતો એની થોડીક હિસ્ટ્રીમાં આપણે જઈએ અને ત્યાર પછી પાઠ શરૂ કરવા તરફ આગળ આપણે વધીએ। તો મિત્રો, એક વસ્તુ ડ્રો કરીને સામાન્ય અર્થમાં આપણે એ સમજવાની છે, હું એક ભારતનો સામાન્ય મેપ બનાવું અને એશિયાઈ દેશો ઉપરાંત જે અખાતી દેશો મિત્રો આફ્રિકાના દેશો ની આપણે થોડી વાત કરશું। મિત્રો, પ્રાચીન સમયની અંદર ભારત સાથે યુરોપિયન દેશોનો વેપાર ચાલતો હોય, મિત્રો આ નકશામાં યુરોપ ક્યાં? સામાન્ય રીતે મિત્રો આપણે આને કહીએ આફ્રિકા। મિત્રો, આ થયું આપણી માટે ભારત, અત્યારનું આ હિન્દ મહાસાગર મિત્રો, અને મિત્રો આ થયું યુરોપ। હા મિત્રો, સૌ પ્રથમ યુરોપિયન દેશો જે છે એ વેપાર કરવાનું આપણું મુખ્ય જે મથક હતું એ તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ હતું। મોટા ભાગે
જે કોન્સ્ટેન્ટિનોપલ છે એને ઇસ્તંબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તુર્કિસ્તાનની અંદર તુર્કિસ્તાન શબ્દ છે અને સ્થળ છે એ આપણે શોધીએ. મિત્રો, અ થયું તુર્કિસ્તાનનું કોન્સ્ટેન્ટિનોપલ, શોર્ટમાં લખું છું કોન્સ્ટેન્ટિનોપલ. મિત્રો, એક વેપારી મથક હતું એલેક્ઝાન્ડરિયા, ઇજિપ્તની અંદર આવેલું હતું, ઇજિપ્તની અંદર આવેલું એલેક્ઝાન્ડરિયા, જે પણ મેં શોર્ટમાં લખ્યું છે. લક્ષો ખૂબ નાનો છે એટલે સમાશે નહીં. મિત્રો, પહેલા પ્રાચીન સમયમાં બે વેપારી મથકો હતા, એક હતું કોન્સ્ટેન્ટિનોપલ જે તુર્કિસ્તાનમાં હતું અને એક હતું એલેક્ઝાન્ડરિયા ઇજિપ્તની અંદર હતું. મિત્રો, આફ્રિકા વિસ્તારના બધા જે દેશો છે એ વેપાર કરતા એલેક્ઝાન્ડરિયામાં, અને યુરોપ અને ભારતના બધા જે આ તરફના દેશો છે એશિયા, એ બધો વેપાર કરતા કોન્સ્ટેન્ટિનોપલ મતલબ તુર્કિસ્તાનની અંદર. મિત્રો, આ જે વેપારી મથક હતું ને એ આપણું જમીન માર્ગે જોડાયેલું હતું, સંકળાયેલું હતું. તો મિત્રો, ભારતમાંથી તમે ખાસ કરીને વાવ્ય ખૂણા ઉપર પાકિસ્તાનનો જે એરિયા છે, પાકિસ્તાન અફઘાનિસ્તાન એના ઉપરથી આગળ તમે તુર્કિસ્તાન સુધી જઈ શકો અને ત્યાં તમે વેપારની પ્રવૃત્તિ જે છે એ સારી માત્રામાં કરી શકો છો, એવો આપણે શબ્દ વાપરી શકીએ. આ મિત્રો હતા સમુદ્ર, આ દરિયાઈ સપાટી હતી, આ મિત્રો આખી જે હતી એ દરિયાઈ સપાટી હતી. આ મિત્રો ભૂમધ્ય મહાસાગર આજુબાજુનો, ભૂમધ્ય મહાસાગરનો એક મોટો, હજી વિશાળ થોડો એરિયા આપણે ગણાવી શકીએ, એટલો નાનો નથી, પણ એક મોટો વિશાળ એરિયા છે ભૂમધ્ય મહાસાગરનો એ આપણે અહીંયા મળે છે, એટલે એ ભૂમધ્ય મહાસાગર હતો એવો આપણે આની માટે શબ્દ વાપરી શકીએ. તો આપણે સામાન્ય રીતે જોઈએ તો મિત્રો, જમીન માર્ગે વેપારની પ્રવૃત્તિ જે છે એ આ દેશો સાથે જે છે એ ભારતની ચાલતી હતી. પણ એક વિચિત્ર ઘટના ઘટી, એક બાબત બની ગઈ, અને એ થયું કે આ તુર્કિસ્તાનના તુર્ક મુસ્લિમ લોકોએ ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. હવે કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમ લોકોના હાથમાં આવી ગયું, એટલે હવે ત્યાં વેપાર કરવો અયોગ્ય હતો અથવા વેપાર થઈ શકતો નહોતો, કારણ કે સતત આ તુર્ક મુસ્લિમ લોકોનો જે છે એ ભય રહેતો, અને જો વેપાર કરવા યુરોપિયન પ્રજા ત્યાં આવે અને ભારતથી ભારતના લોકો જાય તો વેપાર કરવા માટેનું મથક બની જાય, કેન્દ્ર તો બન્યું હતું, કેન્દ્ર તો હોય, પણ ત્યાં સતત તુર્ક મુસ્લિમની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, એટલે હવે યુરોપિયન પ્રજાએ પણ કોન્સ્ટેન્ટિનોપલ પ્રદેશ ઉપર વેપાર કરવાનું બંધ કર્યું અને ભારતીય પણ આની અંદર વેપાર કરવાનું બંધ કર્યું. હવે આ વેપાર બંધ છે એ મિત્રો કમસે કમ 40-45 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન રહ્યો, પણ એ સમયગાળા દરમિયાન યુરોપને ભારતની જે ચીજ વસ્તુ હતી તેને સતત હંમેશા ને હંમેશા મિત્રો જરૂરિયાતો રહેતી હતી કે ભાઈ ભારતની જે ચીજ વસ્તુ અત્યાર સુધી વાપરતા હતા, અત્યાર સુધી એનો ઉપયોગ કરતા હતા, એ હવે છેલ્લા 40-45 વર્ષ સુધી ઉપયોગ ન કર્યો, એટલે એને એવો વિચાર આવ્યો કે આપણે ભારત સાથે વેપારની જે પ્રક્રિયા છે એ માટેની કોઈ નવા સ્થળોની પસંદગી કરવી જોઈએ, નવા જળમાર્ગો શોધવા જોઈએ અને ભારત સાથે વેપાર કરવાની પ્રક્રિયા તરફ આગળ વધવું જોઈએ. મિત્રો, આ સમયગાળા દરમિયાન હું તમને એક વસ્તુ એ જણાવી દઉં કે ભારતની અમુક ચીજ વસ્તુની વિશ્વમાં ખૂબ માંગ હતી. ઉદાહરણ તરીકે મિત્રો, આપણે જે ચીજ વસ્તુની માંગ છે એ ચીજ વસ્તુની નોંધ પહેલા તમારી સામે લખું. એક તો આપણે જોઈએ તો ગરમ મસાલા છે જેની ભારતની ખૂબ માંગ હતી વિશ્વના દેશોમાં. ત્યાર પછી મિત્ર સુતરાઉ કાપડ અને ત્યાર પછી મલમલનું એટલે કે રેશમ કાપડની ખૂબ વિશ્વમાં માંગ હતી મિત્રો. ત્યાર પછી જોઈએ તો મિત્રો તેજાની ભારતની અંદર જે માંગ હતી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ છે ગળી છે, આ વગેરે વસ્તુ જે છે મિત્રો એ વિશ્વના દેશોમાં મોટા પાયા ઉપર વેચાતી હતી
અને યુરોપિયન જે લોકો છે એને ભારત પાસેથી એટલી વસ્તુની હંમેશા ને હંમેશા જરૂરિયાતો રહેતી હતી. તો હવે આટલી વસ્તુની જરૂરિયાતની પૂર્તિ માટે 1453 સુધી તો વેપાર થતો હતો, પણ 1453માં બનેલી ઘટનાથી હવે યુરોપ અને ભારતનો વેપાર બંધ થયો. એટલે યુરોપે ભારતની અંદર આવવા માટેની એક નવી પરિસ્થિતિ વિચારવાની શરૂઆત કરી. હવે આવી પરિસ્થિતિ વિચારવા માટે યુરોપિયન જે સમયગાળાના જે રાજાઓ છે એને આની અંદર સૌથી મોટું યોગદાન આપ્યું. હું મિત્રો તમને કહું તો કે સ્પેનના રાજા, તો શબ્દ લખું છું સ્પેનના રાજા, જે વિશ્વના નવા જળમાર્ગો શોધવા માટે સૌપ્રથમ બધાને એને પ્રોત્સાહિત કર્યા. ત્યાર પછી જોઈએ તો પ્રિન્સ હેનરી, મતલબ પોર્ટુગીઝના રાજા, તો શબ્દ લખું છું પોર્ટુગીઝના રાજા, પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરી જે પણ મુખ્ય હતા. તો યુરોપિયન અમુક રાજાઓ જે છે જેને નવો માર્ગ જળમાર્ગ શોધવા માટે એના જ દેશના અમુક જે સાહસિકો હતા એને પ્રોત્સાહિત કર્યા, બીજા શબ્દોનો મિત્રો તૈયાર કર્યા. આ સાહસિકોમાં સૌથી પહેલા સાહસિક તરીકે આપણે મૂકી શકીએ ઇટાલીના રહેવાસી અને સૌપ્રથમ ભારતીય જળમાર્ગ શોધવા તરફનો પ્રયાસ કરનાર વ્યક્તિ છે ક્રિસ્ટોફર કોલંબસ. તો પહેલું નામ આવે છે ક્રિસ્ટોફર કોલંબસનું. તો એ શબ્દ લખું છું નંબર એક, ક્રિસ્ટોફર કોલંબસ, કે જેણે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની કામગીરી શરૂ કરી. મિત્રો ક્રિસ્ટોફર કોલંબસ મૂળ વતની હતા ઇટાલીના, અને સ્પેનના રાજાના સહયોગથી 1492માં ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યા. તો ઇટાલીના મૂળ વતની, ઇટાલીના મૂળ વતની અને સ્પેનના રાજાના સહયોગથી ઈસવીસન 1492માં ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે મિત્રો નીકળ્યા. હવે જો એ ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો ત્યારે એની શું એક માન્યતા હતી, એ માન્યતા છે ને એને થોડીક નડી. એને કીધું કે મારે જવું છે પૂર્વ તરફ, મતલબ તમે મિત્રો જુઓ તો આ યુરોપ છે, યુરોપની પૂર્વ બાજુ કયું થયું ભારત. તો ક્રિસ્ટોફર કોલંબસ એવું માનતા હતા કે મારે જવાનું છે ભારત, મતલબ કે પૂર્વ તરફ. પણ હું પૂર્વ તરફ જવા માટે પશ્ચિમના રસ્તાનો ઉપયોગ કરી શકું, અને પશ્ચિમના રસ્તાથી હું પૂર્વ તરફ જા, મતલબ કે પૃથ્વી તો ગોળ છે, તો હું જો તમે યુરોપથી સીધે સીધો પશ્ચિમ એટલે આ બાજુ જાઓ તો અંતે હું પૂર્વ બાજુ ભારતમાં પહોંચી જઈશ. એટલે મિત્રો 1492માં, ઈસવીસન ખાસ યાદ રાખજો, ઈસવીસન 1492માં ક્રિસ્ટોફર કોલંબસ યુરોપમાંથી ભારત તરફ આવવા નીકળ્યો, પણ કઈ બાજુ ગયો, પશ્ચિમ તરફ. પશ્ચિમ તરફ મિત્રો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે જે હાલનું વેસ્ટ ઇન્ડિઝ કહીએ ત્યાં જઈને એ અટકી ગયો, અને એવું એને ધારી લીધું કે મેં ભારત શોધી લીધું. એ જિંદગી પર્યાપ્ત એવું માનતો રહ્યો અને સમજતો રહ્યો કે મેં ભારતનો શોધક છું, મેં ભારત શોધી લીધું. વાસ્તવમાં એ ભારત નહોતું, એ સમયગાળાનું ખાસ કરીને આમ જોઈએ તો અત્યાનુસાર એમ કહીએ તો વેસ્ટ ઇન્ડિઝ કહી શકાય, રેડ ઇન્ડિયન પ્રજાતિ એટલે મૂળ અમેરિકન પ્રજાતિ ધરાવતો એ વિસ્તાર, મતલબ બીજા શબ્દોમાં કહું એરિયા થયો. તો આ બે નામ એક ચેક કરું છું, પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેરી અને સ્પેનના રાજાના સહયોગથી, જેથી કરીને આપણે પશ્ચિમ બાજુ જતા, પશ્ચિમ બાજુ એટલે કયા, યુરોપથી આ બાજુ જતા, જો હું શબ્દ લખું છું પશ્ચિમ બાજુ જતા હાલના કહી શકાય વેસ્ટ ઇન્ડિઝ, વેસ્ટ ઇન્ડિઝ છે જે રેડ ઇન્ડિયન, રેડ ઇન્ડિયન
प्रजा वसवाट करती थी ए प्रजानो प्रदेश एने शोध्यो। अटला माटे एने सामान्य रीते एवं ई मानतो के मैं भारत शोधी लीधुं। હવે મિત્રો એક બાબત એ પણ બહુ ખાસ અને સૌથી મહત્વની છે અને યાદ રાખવાની છે કે એણે અમેરિકા શોધ્યું છે, ભારત નથી શોધ્યું એવું ક્રિસ્ટોફર કોલંબસ તો માનતો જ નહોતો, એમ જ માનતો હતો કે મેં ભારત શોધ્યું છે। ખરેખર એ પ્રદેશ જે છે એ ભારત નથી એવું કરનાર જે છે, એવું કહેનાર જે વ્યક્તિ છે એ અમેરિગો નામનો એક વ્યક્તિ હતા। શબ્દ લખે છે અમેરિગો વેસ્પ્યુચી નામના એક વ્યક્તિએ એનું સમર્થન કર્યું હતું કે એ અમેરિકા છે, એટલે અમેરિગો નામના વ્યક્તિના નામ ઉપરથી પાછળથી એનું નામ અમેરિકા પાડવામાં આવ્યું। શબ્દ લખું છું અમેરિગો, અમેરિગો નામના એક વ્યક્તિએ ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો અને ક્રિસ્ટોફર કોલંબસ ગયેલો જે હાલનો વેસ્ટ ઇન્ડિઝ એરિયા છે, જે રેડ ઇન્ડિયન પ્રજાતિનો વસવાટ કરતો એરિયા હતો, એ એરિયા વાસ્તવમાં છે શું એ કહેનાર વ્યક્તિ હતો અમેરિગો, અને અમેરિગો વ્યક્તિના નામ ઉપરથી એ વિસ્તારનું નામ અમેરિકા પાડવામાં આવ્યું। જ્યાં સુધી ક્રિસ્ટોફર કોલંબસ જીવતો હતો ત્યાં સુધી તો એવું જ માનતો હતો કે મેં ભારત શોધી લીધું છે। તો સૌપ્રથમ પહેલો મિત્રો યુરોપિયન પ્રજામાં કોણે પ્રયાસ કર્યો, તો કે ઇટાલીના મૂળ વતની અને સ્પેન રાજાના સહયોગથી 1492માં ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવા માટે સૌપ્રથમ પ્રયાસ કર્યો, અને કઈ બાજુ ગયો, પશ્ચિમ બાજુએ। એ શું માનતો હતો કે ભારત ભલે પૂર્વમાં રહ્યું પણ પૃથ્વી તો ગોળ છે, તો હું પશ્ચિમમાંથી જાઉં તો પૂર્વ તરફ ભારત આરામથી પહોંચી જઈશ। તો એ પણ માન્યતા એમની કઈ ગલત નથી મિત્રો, એ માન્યતા ક્રિસ્ટોફર કોલંબસથી આમ ગણો તો સાચી છે। આજે આપણે અમેરિકા સાથે વેપાર કેમ કરીએ છીએ, આપણે અમેરિકા બાજુ અમેરિકા સાથે વેપાર છે એ કઈ આફ્રિકા અને ભારત આ રીતે પૂર્વ બાજુ નથી આવતા, અમેરિકન લોકો એમની પશ્ચિમ બાજુએ જાય અને તરત ભારતની અંદર આવીને વેપાર કરી શકે છે। તો એ માન્યતા એમની ખોટી નહોતી, પણ એ ત્યાં અટવાઈ ગયો, એને નવા કોઈ પ્રદેશો કઈ એવું એને લાગ્યું નહીં કે કઈ હજી હું આની અંદર કઈ ફેરફારો કરું તો કઈ નવો પ્રદેશ મળે, અને એ પોતાની જાતને એવું જ માનતો હતો કે મેં ભારત શોધી લીધું છે એટલે એમાં કઈ વિશેષ કઈ થઈ શક્યું નહીં। હવે મિત્રો એનાથી આગળ જઈએ, આ થઈ ગયો પહેલો પ્રયત્ન। હવે બીજો પ્રયત્ન આપણે જઈએ પોર્ટુગીઝના સાહસિકોએ કર્યો, તો ત્યાર પછી તો મિત્રો ક્રિસ્ટોફર કોલંબસનું જે વિગત છે એ હોવાથી ચેકી નાખું છું, અને બીજો મને હેડિંગ લખું છું વાસ્કો દી ગામા। ત્યાર પછી આવે છે વાસ્કો દ ગામા। મિત્રો પોર્ટુગીઝના રાજા જે મેં અહીંથી ચેકી નાખ્યું, નામ હતું પ્રિન્સ હેરી, ના સહયોગથી વાસ્કો દી ગામાએ ભારત તરફ આવવાનો જળ માર્ગ શોધવાની કામગીરી શરૂ કરી। શબ્દ લખું છું પોર્ટુગીઝ ના રાજા પ્રિન્સ હેરી, હેરીના સહયોગથી, પ્રિન્સ હેરીના સહયોગથી પોર્ટુગીઝ વાસ્કો દ ગામા ભારત આવવા લિસ્બન બંદરેથી નીકળ્યો। તો મિત્રો પોર્ટુગીઝનું અને પોર્ટુગલનું લિસ્બન બંદરેથી સૌ પ્રથમ વાસ્કો દ ગામા ભારત આવવા માટે નીકળ્યો। હવે આ વસ્તુ ચેકી નાખું છું, આ અમેરિગો, રેડ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ અને જે ક્રિસ્ટોફર કોલંબસનો જે અભિગમ હતો પશ્ચિમમાંથી પૂર્વ તરફ જવાય એ હું ચેકું છું। મિત્રો સૌ પ્રથમ પોર્ટુગલના લિસ્બન બંદરેથી, આ થયું છે લિસ્બન બંદરેથી વાસ્કો દી ગામા ભારત આવવા માટે નીકળ્યો। તે દક્ષિણ તરફ આફ્રિકાના કિનારે આવ્યો અને છેક આફ્રિકાના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ,
शब्द लखु छु केप ऑफ गुड होप सारी आशा नी भूषी भूषी एटले जगह जमीन ज्यां जईने कहे के अमने सारी आशा जागी एवं स्थल एटले नाम आप्यु केप ऑफ गुड होप। मित्रों आ पण एक एक बहु महत्वनो अने विवादित प्रश्न छे के खरेखर आ केप ऑफ गुड होप ई वस्तु कोणे शोधी, કારણ કે વાસ્કો ડી ગામા તો જે સીધો આવ્યો હતો એને તો એવું જ લાગ્યું હતું કે હું ભારત તરફ જાઉં છું, કેપ ઓફ ગુડ હોપ નામ એને તો આપ્યું જ નહોતું। તો મિત્રો એક બાબત એ પણ યાદ રાખજો કે બાર્થોલોમ્યુ નામના વ્યક્તિએ કેપ ઓફ ગુડ હોપ નામના સ્થળની શોધ કરી હતી। તો શબ્દ લખું છું નામના વ્યક્તિએ કેપ ઓફ ગુડ હોપ બાર્થોલોમ્યુ ડાયઝ એવું નામ આપી શકાય એને કેપ ઓફ ગુડ હોપ નામના સ્થળની શોધ કરી હતી। તો વાસ્કો ડી ગામા લિસ્બન બંદરેથી નીકળ્યો ભારત આવવા માટે, એ આફ્રિકાના દક્ષિણ છેડે આવ્યો જેને કેપ ઓફ ગુડ હોપ કહેવાય। મિત્રો જ્યાં સુધી આ વાસ્કો ડી ગામા પછી બાર્થોલોમ્યુઝ નામના વ્યક્તિ ડાયઝે જ્યાં સુધી આ વિસ્તાર નહોતો શોધ્યો ત્યાં સુધી મિત્રો આફ્રિકાને અંધારિયો ખંડ કહેવામાં આવતો, ત્યાં કોઈ ગયેલો જ નહીં, એના વિશે કોઈ કાંઈ કોઈ જાણતું જ નહોતું। પણ ધીરે ધીરે આ બાર્થોલોમ્યુ ડાયઝ અને ખાસ કરીને વાસ્કો ડી ગામાની સફર પછી આફ્રિકાના અમુક પ્રદેશોથી લોકો વિશ્વમાં પરિચિત થયા હતા। મિત્રો કેપ ઓફ ગુડ હોપ એ આજનું દક્ષિણ આફ્રિકાનું કેપ ટાઉન નામનું શહેર છે જે એ પ્રાચીન સમયનું કેપ ઓફ ગુડ હોપ કહેવાય। મિત્રો અહીંથી વાસ્કો ડી ગામા આફ્રિકાના પૂર્વ બાજુએ, જો આ આફ્રિકાનો પશ્ચિમ બાજુ થઈ આ આફ્રિકાની પૂર્વ બાજુ થઈ, તો આફ્રિકાના પૂર્વ બાજુએ વાસ્કો ડી ગામા મોઝાંબિક બંદરે આવ્યો। આ બંદરનું નામ છે મોઝાંબિક બંદરે આવ્યો। હવે મોઝાંબિક બંદરે એની મુલાકાત મહમદ ઇબ્ન મઝિદ નામના વ્યક્તિ સાથે થઈ। દર્શક લખે છે અહીંયા એની મુલાકાત મહમ્મદ ઇબ્ન મઝિદ સાથે મુલાકાત થઈ। આ હતો ભારતીય ખલાસી, મતલબ ભારતીય પ્રવાસી। આ મહમ્મદ ઇબ્ન મઝિદ નામના વ્યક્તિ સાથે વાસ્કો ડી ગામાની મુલાકાત મોઝાંબિક બંદરે થઈ, આફ્રિકાના પૂર્વ બાજુ। તો આફ્રિકાના પૂર્વ બાજુના મોઝાંબિક બંદરેથી મહમ્મદ ઇબ્ન મઝિદ નામના વ્યક્તિના સહયોગથી વાસ્કો ડી ગામા ભારતના પૂર્વ કિનારે એટલે કે કાલિકટ બંદરે આવ્યો। આ થઈ ગયો ભારતનું કાલિકટ બંદર, કાલિકટ બંદર। તો ભારતના કાલિકટ બંદરે આવ્યો, ભારતના કાલિકટ બંદરે વાસ્કો ડી ગામા ઈસવીસન 1498માં આવ્યો। મિત્રો આ નામ કાઢી નાખું છું, મહમ્મદ ઇબ્ન મઝિદનું નામ કાઢો કારણ કે થોડી વિગત આના વિશે આપણે લખીએ। તો ઈસવીસન 1498માં ભારતના કાલિકટ બંદરે મિત્રો વાસ્કો ડી ગામા આવ્યો। ત્યાં તે સમયગાળાના રાજા જામોરિનને મળ્યો, જો સામુદ્રિક રાજા, અને સામુદ્રિક નામ પણ કહેવાય, એટલે ક્યાંક કોઈક ઇતિહાસમાં સામુદ્રિક શબ્દ લખ્યો ને તો તમારે એ પાછું જામોરિન જ સમજવાનું, એટલે બે નામ છે સામુદ્રિક અને જામોરિન। તો કાલિકટના રાજા જામોરિન સાથે વાસ્કો ડી ગામાએ મુલાકાત કરી, કાલિકટના રાજા જામોરિન સાથે મુલાકાત થઈ। ભારતની અંદર વાસ્કો ડી ગામાએ વેપાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી, કોને? સામુદ્રિક મતલબ જામોરિન રાજાને, કે મારે ભારતની અંદર વેપાર કરવો છે। જામોરિન રાજાએ મંજૂરી આપી,
ઈસવી સન 1502 માં ભારતની અંદર સૌ પ્રથમ યુરોપિયન પ્રજાની વેપારી કોઠી સ્થપાણી અને સ્થાપના હતા પોર્ટુગીઝ. તો ભારતની અંદર પહેલા યુરોપિયન પ્રજાએ વેપાર કરવા માટેનું કોઈ સ્થાનું સ્થાપ્યું હોય તો એ સ્થાનું એટલે કાલિકટ બંદર. 1502 માં આ સ્થાનાની રચના જે છે એ કરવામાં આવી. તો મિત્રો ત્યાર પછી લખું છું, ઈસવી સન 1502 માં કાલિકટમાં વેપારી થાણાની રચના કરી. થાણાને બદલે શબ્દ લખી નાખો, કોઠીની રચના કરી. આ જે કોઠી જે છે કાલિકટ બંદરે જે છે એ 1502 ની અંદર જે છે એ નાખવામાં આવી. આ કોઠીની જેને કહેવાય ને સુરક્ષા માટે પોર્ટુગીઝોએ અલ્બુ કર્ક નામના વ્યક્તિની નિમણૂક કરી. જો આ નામ બહુ અગત્યનું છે મિત્રો, અલ્બુ કર્ક નામના વ્યક્તિની નિમણૂક આ કોઠીની સુરક્ષા અને સલામતીની માટે નિમણૂક કરી. નામ લખું છું, અલ્બુ કર્ક. અલ્બુ કર્ક નામના વ્યક્તિની આ કોઠીની સુરક્ષા અને સલામતી માટે પોર્ટુગીઝોએ એને નિમણૂક. હવે અલ્બુ કર્ક છે ને એ બહુ મહત્વકાંક્ષી વ્યક્તિ હતો. અત્યારે થયું કે હું વધુ વધુ કોઠીઓ ભારતની અંદર સ્થાપું, એટલે ધીરે ધીરે પોર્ટુગીઝોએ ભારતના પૂર્વ કિનારા ઉપર પોતાની કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી. મિત્રો જો એ લોકો એવું કહે છે કે એ આપણો એના સંદર્ભે આ કયો એરિયા થયો, પૂર્વ. ભારતના સંદર્ભે કયું થયું, પશ્ચિમ. તો આપણે એવું કહીએ કે ભારતના પશ્ચિમ કિનારે આ ભારત છે એનો પશ્ચિમ કિનારો હતો, એ લોકો માટે શું હતું, પૂર્વ બાજુ. આ યુરોપિયન લોકો માટે આ બાજુ કઈ હતી, પૂર્વ. ભારત માટે એ શું થયું, પશ્ચિમ. તો હવે આપણે એની માટે પશ્ચિમ શબ્દ વાપરીએ કે પોર્ટુગીઝોએ અને ખાસ કરીને અલ્બુ કર્કની મહત્વકાંક્ષાઓને ધ્યાનમાં લઈને એને એવું નક્કી કર્યું કે વધારે વધારે વેપારી થાણાઓ સ્થાપવા જોઈએ. એટલે ભારતના પશ્ચિમ બાજુએ જુદા જુદા સ્થળો ઉપર પોર્ટુગીઝોએ પોતાના વેપારી થાણાઓને બનાવ્યા અથવા સ્થાપ્યા. મિત્રો ઈસવી સન 1506 માં ગોવામાં પોતાનું વેપારી થાણું મતલબ કોઠી સ્થાપી. તો મિત્રો ત્યાર પછી આ થયું ગોવા. ઈસવી સન 1506 માં કાલિકટની અંદર મિત્રો ક્યારે એને બનાવી હતી, 1502 માં, જે મેં લખ્યું. થોડાક વર્ષો બાદ એટલે કે 4 વર્ષો બાદ એને ક્યાં સ્થાન સ્થાપી દીધું, ગોવામાં. ત્યાર પછી આગળ ગયા ગુજરાતના દીવમાં વેપારી મથક સ્થાપ્યું, પછી દમણની અંદર એને વેપારી મથક સ્થાપ્યું. તો મિત્રો ભારતના પશ્ચિમ કિનારા ઉપર પોર્ટુગીઝોએ જુદા જુદા સ્થળો ઉપર, હવે એમાં દીવ આવી ગયું, જો આ શબ્દ લખીએ દીવ છે, દમણ છે, પછી ગોવા છે, કાલિકટ છે, કોચીન છે, મેંગ્લોર છે, ત્યાર પછી છેલ્લે લંકા સુધી જે વિસ્તાર છે એ એને પોતાની જે કોઠીઓ છે એ એને સ્થાપી અને બીજા શબ્દોમાં કહું તો બનાવેલી જોવા મળે છે. તો મિત્રો લંકામાં પણ પોતાનું થાણું જે છે એ એને સ્થાપ્યું છે એવું કહેવાય. ત્યાર પછી આવે કોચી આવે છે કેરળની અંદર, મેંગ્લોર આવે છે તો ત્યાં પણ એનું પોતાનું થાણું સ્થાપ્યું. તો રિપીટ મતલબ મિત્રો પોર્ટુગીઝોના થાણા જોઈ લઈએ ભારતની પશ્ચિમ બાજુએ, દીવ, દમણ, ગોવા, મેંગ્લોર, કાલિકટ, કોચી અને લંકા. આ ભારતની પશ્ચિમ કિનારે એને જુદા જુદા પ્રકારના થાણાઓ સ્થાપ્યા. એ બધા થાણાઓ સ્થાપવાની મહત્વકાંક્ષા કોની હતી, અલ્બુ કર્ક નામના વ્યક્તિને. અને એટલા માટે પોર્ટુગીઝો ભારતની પશ્ચિમ કિનારા ઉપર વધુ વધુ થાણા સ્થાપી શક્યા. મિત્રો એવું કહેવાય, ખાસ કરીને જોઈએ આ પોર્ટુગીઝો ભારતનો પશ્ચિમ કિનારો છોડીને 17મી સદી દરમિયાન ભારતના પૂર્વ કિનારા માટે પણ ગયા અને એને કોલકાતાની અંદર હુગલીની અંદર કોઠી સ્થાપી. શબ્દ લખું છું અહીંયા, આ થઈ ગયું 17મી સદીમાં હુગલી ખાતે
थाणू स्थाप्यु। पर मित्रों भारतना पूर्व किनारे ऊपर जेने आलू आपणे कोलकाता कहीए जे हुगली विस्तार छे त्यां स्थानिक लोकोनो सतत ने सतत ए समयगाळाना जे मुगल जे बादशाह छे नाम लखे छे कि मुगल बादशाह ए समयगाळाना मुगल बादशाह शाहजहां અંદર વધુ વધુ ફરિયાદો આવતી કે ભાઈ પોર્ટુગીઝોનું વર્તન સારું નથી, પોર્ટુગીઝો વ્યવહાર સારો નથી કરતા, એ સતત સતત વેપારની અંદર દુર્વ્યવહાર બીજા બધા ભારતીય લોકો સાથે કરે છે, વારતારાનો કામગીરી કરે છે. તો એ સમયગાળામાં લાગ્યું શાહજહાને કે ભાઈ આ ગલત કરે છે. તો એણે શું કર્યું કે હુગલી જે વિસ્તાર હતો જ્યાં ખરેખર પોર્ટુગીઝોનું થાણું હતું, એ પોર્ટુગીઝોના થાણાને એણે શું કર્યું તોડી નાખ્યું, હુગલીની કોઠી તોડી પાડી અને એના જે વાહનો હતા એ બધા સળગાવી દીધા. એટલે પોર્ટુગીઝોએ ત્યારબાદ ધીરે ધીરે આ પૂર્વ બાજુએ પોતાનો વેપારી જે વ્યવસ્થા હતી એને બંધ કરવી પડી અને એ ફરી વખત પાછા ભારતના પશ્ચિમ કિનારે દીવ દમણ ગોવા અને જે કાલિકટ ને કોચી ને મેંગ્લોર જે એની કોઠી હતી એ પૂરતી એ લોકો સીમિત થઈ ગયા, એનાથી કોઈ વધારે આગળ વધ્યા નહીં. કારણ કે નેતરી પછી એમનું પ્રભુત્વ જે છે એ ભારતમાં પાછળથી આવેલા જે અંગ્રેજો છે ત્યાર પછી જે ડચ લોકો છે એના કારણે એનું ધીરે ધીરે પ્રભુત્વ ઓછું થતું જતું હતું. એટલે એ ભારતના પશ્ચિમ કિનારે એની જે મુખ્ય કોઠીઓ હતી એના સુધી શું રહ્યા, સીમિત રહ્યા. મિત્રો તો આપણી સામે પહેલા કોણ આવ્યા, ક્રિસ્ટોફર કોલંબસ, પછી કોણ આવ્યા, વાસ્કોડી ગામા. પણ વાસ્કોડી ગામાના નામની સાથે ભારતમાં કઈ યુરોપિયન પ્રજા આવી ગઈ, પોર્ટુગીઝો, જેને આપણે શું કહીએ, ફિરંગીઓ. તો પોર્ટુગીઝો કે ફિરંગીઓ જે છે એ ભારતની અંદર સૌપ્રથમ વેપારની કામગીરી શરૂ કરી એવું કહેવાય. હવે મિત્રો બીજી થોડી પ્રજા ઉપર આપણે વ્યાજી, એમાં ખાસ કરીને આપણે ડચ પ્રજા લઈએ. તો ત્યાર પછી વાસ્કોડી ગામાને શબ્દ મિત્રો અત્યારે હવે ચેકી નાખું છું. ત્યાર પછી ત્યાર પછી આપણી સામે મિત્રો આવે છે હોલેન્ડની જે ડચ જે પ્રજાઓ છે એ આપણે વાત કરીએ. ત્યાર પછી ડચ લોકો જેને વાલંદાઓ તરીકે પણ આપણે ઓળખીએ તરીકે ઓળખતા હોઈએ છીએ, પણ સામાન્ય રીતે આપણે એને ડચના નામથી વધારે પ્રસિદ્ધ થયેલા લોકો હતા. કારણ કે ડચ અને ડેનમાર્કના ડેનિસ, ડેનિસ અને ડચ એવા બે પ્રજાતિઓ જે છે એ આપણે વધારે આપણી સામે આવે છે. મિત્રો ખાસ કરીને જોઈએ 16મી સદીની અંદર હોલેન્ડ, હાલનું કહેવાય નેધરલેન્ડ, તો હોલેન્ડમાંથી વેપાર કરવા હેતુસર ભારતની અંદર ડચ પ્રજા જે આવી. તો પહેલું વિધાન લખું છું કે 16મી સદીમાં હોલેન્ડના, હાલનું કયું થઈ ગયું, નેધરલેન્ડ, હોલેન્ડના ડચ લોકો ભારતમાં વેપાર કરવાના ઉદ્દેશથી આવ્યા. તો મિત્રો જો આ બીજી યુરોપિયન પ્રજા થઈ, પહેલી યુરોપિયન પ્રજા આપણે કોઈ લીધી, પોર્ટુગીઝો, જેને આપણે શું નામ આપ્યું, ફિરંગીઓ. ત્યાર પછી આપણે બીજી પ્રજા કહી લઈએ છીએ હોલેન્ડના ડચ લોકો. મિત્રો જ્યારે હોલેન્ડના ડચ લોકો આવ્યો ને ત્યારે જોયું કે ભારતનો પશ્ચિમ કિનારો એની માટે ખાલી નહોતો, એને એવું સતત લાગતું હતું કે આ કિનારા ઉપર આપણે વેપાર ન કરી શકીએ, કારણ કે ઓલરેડી અહીં એક પ્રજાતિ આવી છે અને એ પ્રજાતિને આપણે કહીએ છીએ ખાસ કરીને ફિરંગીઓ, અને એ પણ યુરોપના જ હતા. તો એની સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ઉતર્યા વગર એણે એવું નક્કી કરી નાખ્યું કે આપણે જે ભારતના પૂર્વ કિનારે વેપાર કરશું. તો ડચ લોકો જે હોલેન્ડના હતા જે ભારતની અંદર વેપાર કરવા આવ્યા, એણે ભારતના પૂર્વ કિનારા ઉપર હાલનું જે કોચીન, જેને આપણે હાલનું ચેન્નાઈ, જેને આપણે કોચીન જૂનું નામ છે, કોચીન, પુલિકટ જેવા મુખ્ય વેપારી કોઠીઓ જે છે એને સ્થાપી. તો શબ્દ આ લખું છું, આ થઈ ગયું કોચીન, એટલે કે
ખાસ કરીને કોચીન જે છે એ આપણે કહીએ ચેન્નાઈ જે છે સોરી ચેન્નાઈ, ત્યાર પછી આપણે જોઈએ તો આગળ તો પુલિકટ, આ બે કોઠીઓ છે એ ભારતમાં ડચ લોકોએ જે છે એ સ્થાપી, અને ભારતના પશ્ચિમ કિનારાને છોડીને ભારતના પૂર્વ કિનારા ઉપર આ લોકો વેપાર કરવા માટે આવ્યા. ખાસ કરીને જોઈએ એને ઈસવી સન 1663માં આગ્રાની અંદર પણ કોઠી સ્થાપી. મિત્રો આ શબ્દ લખું છું આગ્રા, આગ્રામાં ઈસવી સન 1663માં વેપારી થાણું જે છે એ સ્થાપ્યું. પણ મિત્રો ભારતની અંદર અંગ્રેજોનો આટલો બધો પ્રભાવ વધતો ગયો હતો કે એના પ્રભાવ સામે ડચ લોકો જે છે એ ભારતની અંદર લાંબા સમય સુધી વેપાર કરી શક્યા નહોતા. એટલે ડચ લોકોનો આવા સામાન્ય એક બે વેપારી થાણાઓની સ્થાપના બાદ અંગ્રેજો સાથેના સંઘર્ષને પરિણામે એનો જે છે અંત આવેલો જોવા આપણને મળે છે. પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો બે ત્રણ સ્થળો, જેમાં એક સ્થળ લખે છે ખાસ કરીને જોઈએ તો ચેન્નાઈ વાળો કોચીન વાળો વિસ્તાર જે મદ્રાસ વાળો જે છે ચેન્નાઈ વાળો વિસ્તાર છે, અને ત્યાર પછી મિત્રો યાદ રાખવાનું છે આપણે પુલિકટ જે એરિયા છે એ બે યાદ રાખવાના છે. તો એક થયું ચેન્નાઈ, બીજું થયું પુલિકટ. શબ્દ હું લખી રાખું છું એટલે ખાસ તમે નોટ્સ લખી શકો, ચેન્નાઈ અને ત્યાર પછી આવે છે પુલિકટ. તો ચેન્નાઈ અને પુલિકટ એવા બે એરિયા પૂરતી જે ડચ લોકો છે એ લોકો વેપારી થાણાઓ જે છે એ સ્થાપ્યા હતા. ત્યાર પછી શું લખ્યું 1663માં આગ્રા ખાતે પણ એને વેપારી થાણું સ્થાપ્યું. પાછળ તે અંગ્રેજો સાથે સંઘર્ષમાં ઉતરતા આ જે લોકો જે છે એનું પતન થયું. બીજા શબ્દમાં કહું મિત્રો તો કે એનો અંત આવ્યો એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો મિત્રો અત્યારના ટોપિકમાં આપણે કેટલી વસ્તુ લીધી છે, તો કે કઈ એવી ચીજ વસ્તુ હતી કે જે ભારતની અંદર થી ખૂબ પ્રસિદ્ધ હતી અને યુરોપમાં માંગ હતી, યુરોપિયન પ્રજા ભારત શું કામ આવી, તો આપણે કોન્સ્ટેન્ટિનોપલની જે કામગીરી છે એની વાત કરી, પહેલા ભારતનો વેપાર કયા પ્રદેશ ઉપર થતો તો એની આપણે થોડી વાત કરી, ત્યાર પછી મિત્રો આપણે એ જોયું કે યુરોપિયન પ્રજાઓમાં કોને વિદેશની નવા જળમાર્ગો શોધ કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તો કે એક સ્પેનના રાજા કીધા, એક પોર્ટુગીઝના રાજા કીધા પ્રિન્સ હેરી હેનરી, તો એ બધા લોકોએ યોગદાન આપ્યું. કોણે કયા લોકોએ અહીંયા આવવાની શરૂઆત કરી, તો પહેલા મેં ક્રિસ્ટોફર કોલંબસનું નામ મિત્રો લીધું, તો એ ભૂલમાં પશ્ચિમ બાજુએ વેસ્ટ ઇન્ડિઝ જે હાલનું છે ત્યાં જતો એની વિગત થોડી ભણ્યા આપણે. ત્યાર પછી મેં પોર્ટુગીઝના વાસ્કોડી ગામા ભારતમાં આવ્યા તો એની મેં વાત કરી કે કઈ રીતે આવ્યા, કોની મદદથી આવ્યા, કયા સ્થળે આવ્યા હતા, કયા રાજાને મળ્યા હતા, કેટલી કોઠીઓ સ્થાપી, પશ્ચિમ બાજુએ વેપારી કોઠી તો કેમ બનાવી, અને એની કોઠીના રક્ષક તરીકે કોની નિમણૂક કરી. મિત્રો બીજી એક વેપારી પ્રજાને આપણે નામ આપી દીધું છે ડચ લોકો ભારતમાં આવ્યા, તો ડચ લોકો વિશેની માહિતી જે છે એ આપણે થોડી જોઈ. પણ ડચ લોકો વિશેની માહિતી બહુ ઓછી છે મિત્રો, કારણ કે અંગ્રેજોના પ્રભુત્વ અને આધિપત્ય નીચે ડચ લોકો જે છે એ કચડાઈ ગયા. હજી એક મોટા મોટી પ્રજાનો અંત આવશે, એની છે ફ્રેન્ચો, જે પણ અંગ્રેજો સામે ન ટકી શક્યા. તો સ્વાભાવિક છે કે ડચ લોકોને કઈ કશું આવવાનું નથી, તો ડચ લોકોનું પણ મિત્રો જે છે નાના મોટા અંશે ત્યાં પતન થયું. હવે તમને ત્યાં પોર્ટુગીઝો રહ્યા, તો કે હા, પણ પોર્ટુગીઝો શું કામ રહ્યા, કારણ કે એને એવું જ્યારે લાગ્યું કે ભારતની અંદર અંગ્રેજોનું આધિપત્ય વધી રહ્યું છે, ત્યારે એ બે ત્રણ પ્રદેશો પૂરતા સીમિત રહ્યા, એક ગોવા, એક દમણ, એક દીવ, બસ પૂરું થયું. જ્યાં પોર્ટુગીઝો સીમિત થઈ ગયા, એનાથી એને બહાર જઈને કાંઈ આગળ કોઈ એનું પોતે સત્તા સ્થાપવાની કોઈ એની યોજના નહોતી. એટલે અંગ્રેજોની જે સત્તા સ્થાપવાની પ્રક્રિયા છે એમાં કાંઈ પોર્ટુગીઝો મતલબ ફિરંગીઓ છે એને બહુ મોટું નુકસાન ગયું નહીં, પણ ડચ લોકો અને ફ્રેન્ચ લોકોને સૌથી મોટું નુકસાન ગયું. એટલે ડચ લોકોનો મિત્ર એ સામાન્ય રીતે કહીએ તો કે અહીંયા અંત આવે છે, અથવા અંત આવ્યો એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકની અંદર અત્યારે બે પ્રજા આપણે લાવ્યા ભારતમાં, એક ફિરંગીઓ લાવ્યા, બીજા કોણ લાવ્યા, ડચ લોકો લાવ્યા. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભારતની અંદર અંગ્રેજોને લાવશું, ત્યાર પછી ભારતની અંદર આપણે ફ્રેન્ચોને લાવશું. એટલે અંગ્રેજો અને ફ્રેન્ચો વિશેની વાત જે છે એ મિત્રો આપણે કરશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવો કોઈ પ્રકારનો નકશો મિત્રો નહીં બનાવીએ. તમે ફક્ત આ નકશાના આધારે એટલું સમજો કે આપણે
પ્રાચીન સમયમાં કયા જમીન માર્ગે વેપાર કરતા? તો કોન્સ્ટેન્ટિનોપલ. મિત્રો યુરોપ ક્યાં આવ્યું? તો એનું થોડુંક મગજમાં રાખજો. મિત્રો યુરોપની પ્રજા ભારતમાં ક્યાંથી આવતી હતી? તો એનો એક સામાન્ય રૂટ યાદ રાખજો. ત્યાર પછી આ કોન્સ્ટેન્ટિનોપલ કેમ આપણે બંધ કરવું પડ્યું અને નવો જળમાર્ગ બધા શોધવા પડ્યા યુરોપિયન પ્રજાને? તો એનું કા મિત્રો કારણ યાદ રાખજો. તો નકશો મેં એટલા માટે દોર્યો છે કે થોડીક વસ્તુ તમારા મગજમાં સ્પષ્ટ થાય કે ખરેખર આ સુકા નવો જળમાર્ગ શોધ્યો, જૂનો જળમાર્ગ જૂનો જમીન માર્ગ ક્યાં હતો, વેપાર કેમ ચાલતો હતો. આ બધી વસ્તુની થોડી સ્પષ્ટતાને કારણે મેં થોડો મેપ જે છે મિત્રો બનાવ્યો છે. આપ આઠમાના વિદ્યાર્થીઓ છો મિત્રો, સોશિયલ સાયન્સ ગોખવાને બદલે થોડુંક ડ્રો કરીને એને સમજવાનો પ્રયાસ તમે કરશો તો વધારે ઝડપથી કોઈ ટોપિકને તમે સમજી શકશો. અમુક પ્રકારની મિત્રો ઈસવીસન છે, અમુક પ્રકારના મિત્રો નામ છે, કોઈ વ્યક્તિના નામ છે, તો એને તમે જ્યારે જ્યારે વિડીયો લેક્ચર સાંભળો ત્યારે એક સાથે બુક્સ અને પેન લઈને નોટ ડાઉન કરતા જાઓ. તમે પણ મિત્રો આ પ્રકારનો નકશો ડ્રો કરો બુક્સની અંદર. બુક્સની અંદર નકશો ડ્રો કર્યા બાદ તમે જે જે પ્રકારના મેં સ્થળો મૂક્યા છે એ સ્થળોને તમે પણ દર્શાવો અને ત્યાં નોંધ પાડો કે એ સ્થળનું નામ શું છે, શું ઘટના બની, કયા વ્યક્તિએ શોધ્યું, જેથી કરીને મિત્રો બહુ ટૂંકા સમયમાં તમે ઝડપથી એ નકશો જોઈને ઘણી બધી વસ્તુઓ યાદ મિત્રો રાખી શકો. તો થોડું ક્રિએટિવ બનાવજો. ફક્ત આપણે 5 લીટી લખી હોય એને વાંચી નાખીએ, ઈસવીસન 2-5 ગોખી નાખીએ, એ બધી વસ્તુ કરતાં થોડુંક સહજ અને સરળતાથી થોડું ડ્રો કરીને અને ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ થોડા અલગ તારવીને સમજવાનો મિત્રો પ્રયાસ કરજો. મિત્રો બોર્ડ થોડું નાનું હોવાથી ઘણા બધા પ્રકારના મેં લખાણ છે ને એ ચેકી નાખ્યા છે, તો તમારે દરેક લખાણો ઉપયોગી છે. તો તમે જેટલા જેટલા લખાણો મેં અહીંયા ભલે ચેકી નાખ્યા હોય, પણ તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે વિડીયોને રિવાઇડિંગ કરીને કે એકવાર ફરી વખત તમે એને સ્ટોપ કરીને પણ તમે એના જે જે સ્થળો છે એ તમારી નોટ્સની અંદર તમે જ્યારે આ ડ્રો કરો, જ્યારે તમે વિડીયો સાંભળતા હો ત્યારે જે નોટ્સ કરો છો, લેક્ચર નોટ્સ જેને કહેવાય, લેક્ચર ભરતા સમયે નોંધેલા ટોપિક. તો મિત્રો તમે આ લેક્ચર જ્યારે સાંભળતા હશો ત્યારે તમે આ દરેક ટોપિક્સને નોંધતા જાઓ, જેથી કરીને તમારી સામે મિત્રો આ વસ્તુ સરળ બની જશે, આખો જે મુદ્દો છે તમારી સામે મિત્રો ક્લિયર થઈ જશે. મિત્રો 3 ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. 3 ક્વેશ્ચન મિત્રો કયા? પહેલો ક્વેશ્ચન, ક્રિસ્ટોફર કોલંબસ વિશે ટૂંકનો લખો જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. પછી મિત્રો આવે છે વાસ્કો દી ગામા વિશે ટૂંકનો લખો જે પણ ટેક્સ્ટ બુકમાં આપી છે. અને ત્યાર પછી જે મિત્રો આવે છે એ છે ડચ લોકો વિશે ટૂંકનો લખો, એ પણ ટેક્સ્ટ બુકમાં વિગત આપી છે. તો 3 પ્રશ્નો છે, 3 2 વ્યક્તિ છે અને એક પ્રજા છે. વાસ્કો દી ગામાને તમે વ્યક્તિ ગણી નાખો અને ફિરંગીના પ્રજાના સમૂહમાં ગણી નાખો તોય વાંધો નથી મને. તો 2 વ્યક્તિ છે, ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્કો દી ગામા બંનેની ટૂંકનો. અને ત્યાર પછી આવે છે મિત્રો ખાસ કરીને જોઈએ તો ડચ લોકો વિશે ટૂંકનો. 3 ટૂંકનો લખવાની છે. મિત્રો એક વચ્ચે મુદ્દો રહી જાય ટેક્સ્ટ બુકમાં, ફિરંગીઓનો પોર્ટુગીઝોનો અંત, જે તમારા હોમવર્કમાં લખવાનું નથી. મેં તમને અંત કહી દીધો કે કઈ રીતે હુગલી કોઠી સ્થાપી અને ત્યાં કઈ રીતે મુઘલ બાદશાહ શાહજહાએ એને તોડી પાડી, એ વિગત મેં તમને સમજાવી છે. પણ વાસ્કો દી ગામાની ટૂંકણોમાં એ નહીં આવે. તો વાસ્કો દી ગામાની ટૂંકણોમાં વાસ્કો દી ગામાની જ વિગત લખજો, પોર્ટુગીઝોનો અંત લખવાની કોઈ ટેક્સ્ટ બુકમાંથી જરૂર નથી. તો રિપીટ કરું મિત્રો, 3 ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 1 ક્રિસ્ટોફર કોલંબસ, ક્વેશ્ચન નંબર 2 વાસ્કો દી ગામા, અને ક્વેશ્ચન નંબર 3 ડચ લોકો વિશે માહિતી આપો. 3 ક્વેશ્ચન હોમવર્કની અંદર તમારે એક વખત જે છે લખવાના છે. નેક્સ્ટ ટોપિકની અંદર મિત્રો અંગ્રેજોનું ભારત ઉપર આધિપત્ય અને ત્યાર પછી ફ્રેન્ચો જે છે એનું ભારત ઉપર આધિપત્ય વિશેની વાત કરશું. અહીંયા સુધી મિત્રો આપણો ટોપિક રાખીએ. થેન્ક યુ, આભાર, અસ્તુ.